નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત તમને જે પણ કદમ આપેલા છે તેની અંદર આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કદમ 4ની. ઓલરેડી આપણે કદમ 1, 2 અને 3 વ્યવસ્થિત સમજૂતી રૂપે તમને વિડીયો મૂકી દીધા છે. તમે તમારા ધોરણના પ્લેલિસ્ટમાં જે જો તમે ન લખેલા હોય તો પહેલાં તમે એ સમજી અને તમારી બુકલેટમાં લખી લ્યો. ત્યારબાદ આપણે આ વિડીયોમાં કદમ 4 વિશે વિશેષ સમજૂતી સાથે આખે આખો વિડીયો જોઈ લેશી અને તમારે કદમ 4 છે એ કેવી રીતના લખવાનું એની સમજૂતી સંપૂર્ણ આમાં મળી જશે. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી કે નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર વિશે 5 વાક્ય લખો. બરોબર, બધા કદમમાં સેમ એઝ એવી રીતના જ વસ્તુ આપેલી છે. તો આમાં પણ તમારે વ્યવસ્થિત રંગ પૂરવાનો છે અને આ વાક્ય આ જે ચિત્ર તમને આપેલું છે એના આધારે તમારે 5 વાક્ય લખવાના છે. બરોબર, ચિત્ર તમે જોશો તો એક સૈનિકનું છે. બરોબર, હાથમાં બંદૂક છે, જાડા મોટા કપડાં પહેરેલા છે, માથે ટોપો પહેરેલો છે. બરોબર, તો આપણે એના આધારે 5 વાક્ય લખશી. તમને અનુકૂળતા પ્રમાણે તમે અલગ અલગ વાક્ય લખી શકો છો. બેઝિક આપણે 5 વાક્ય લખવાના છે તો આપણે 5 વાક્ય વ્યવસ્થિત લખી નાખીએ. તો કે આપેલ ચિત્ર છે એ આપણી માતૃભૂમિની રક્ષા માટે દિવસ રાત ઊભો રહેલો સૈનિક છે. સૈનિકના હાથમાં બંદૂક અને હેવી વજનવાળા કપડાં પહેરેલો હોય છે. સૈનિક માટે હંમેશા આપણા મનમાં માન આદર હોવો જોઈએ. સૈનિક હંમેશા સન્માનને પાત્ર હોવા જોઈએ. તમારે આ મેં મારા મંતવ્ય પ્રમાણે લખ્યા, તમારે તમારા મંતવ્ય પ્રમાણે અલગ અલગ 4-5 બીજા વાક્ય પણ લખવાના રહેશે. બરાબર, ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની આપણે વાત કરી કે રવિશંકર મહારાજના ગુણ બતાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. આના માટે તમારે રવિશંકર મહારાજનો જે પાઠ છે એને વ્યવસ્થિત વાંચવાનો છે અને તેના આધારે તમારે લખવાના છે. સીધા કોપી કરવાના નથી, મેં અત્યારે તમારે સમજણ માટે લખેલા છે. તમારે વ્યવસ્થિત પહેલાં પાઠને વાંચવાનો, ત્યારબાદ તમે આ સોલ્વ કરવા આવશો તો તમને મજા પણ આવશે અને તમને આ બધી વસ્તુ આવડી પણ જશે. ખાસ તમારા રિવિઝન માટે આ વસ્તુ છે. તમારું કોઈ પેપર નથી એટલે તમારે ફરજિયાત લખીને દઈ જ દેવાનું. તમારે સમજણ શક્તિ માટે આ બધી વસ્તુ આપેલી છે. તો પ્રથમ આપણે જોઈએ તો કે ચાવીને ખાવું એ આરોગ્યની ચાવી છે. જો તમે પાઠ વાંચેલો છો તો તમને ખ્યાલ આવી જશે. બરાબર, રવિશંકર મહારાજનો સ્વભાવ છે અને સાહસિક છે અને એ નીડર પણ હતા. તો એની સાથે એને ઘણા બધા આવા ગુણ છે એ આપણે જીવનમાં ઉતારવા જેવા છે. જેમ કે ચાવીને ખાવાનું, ઘણા શું ખાતા હોય, 1-2 ચાવીવા વગર સીધું આખે આખું ઓગારી જતા હોય, એનાથી શું થાય, પેટમાં પછી નુકસાન થતું હોય. એટલે કીધું છે કે ચાવીને ખાવું એ આરોગ્યની ચાવી છે. ત્યારબાદ દીન દુખિયાની મદદ કરવી એનો એક ગુણ હતો. સાદું અને સાહજિક જીવન જીવવું એ પણ એનો ગુણ હતો. કોઈપણ કાર્યમાં નાનપણનો અનુભવી. બરાબર, ઘણીવાર શું થતું કે નાનું કામ જોઈને આપણે એમ કે ભાઈ એ મનનો મને શરમ લાગે હો ભાઈ, તો એવી વસ્તુ રવિશંકર મહારાજમાં નહોતી. કોઈપણ કાર્ય તમે એને આપો તો એનું એ નાનપ અનુભવતા નહીં, એ એનો એક સારો ગુણ હતો. ત્યારબાદ પ્રશ્ન 3ની આપણે વાત કરી તો પ્રશ્ન 3માં તમને આપેલું છે કે પહેલો પ્રશ્ન શું પૂછેલો છે, તો કે મહારાજમાં બાળપણથી કામ પ્રત્યે કયા ગુણો જોવા મળતા હતા. તો મહારાજ હંમેશા કાર્ય પ્રત્યે કર્મનિષ્ઠ હતા. તે કોઈપણ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી જંપતા ન હતા, તેમજ કોઈપણ કાર્યમાં નાનપ ન અનુભવતા. બરાબર, તો આ રીતનો તમારો આખો જવાબ છે એ કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ બીજો સવાલ છે કે ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજના જીવનમાં શું પરિવર્તન આવ્યું. તો કે ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજ રાષ્ટ્રની ચળવળમાં જોડાઈ ગયા. સાદાઈથી રહેવું અને સાદાઈથી જીવવું એમનો જીવન મંત્ર બની ગયો હતો. બરાબર, તો આ રીતનો તમારો વ્યવસ્થિત જવાબ તમે લખી શકશો. ખાસ પાકા કરી લેજો, સીધા કોપી પેસ્ટ ન કરતા અત્યારે સમજી લેજો અને મોઢે તમારી બુકમાં તમારે લખવાના છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, રવિશંકર મહારાજે કઈ આપત્તિ વખતે કયા કયા કાર્યો કર્યા. તો કે મહારાજે કુદરતી આપત્તિ હોય કે જીવલેણ બીમારી દરેકમાં લોકોની મદદ કરી છે. પૂરમાં જાતે સફાઈ કરી છે અને કોલેરોમાં દર્દીઓને હોસ્પિટલ ભેગા પણ કર્યા છે. બરાબર, જ્યારે કુદરતી આપત્તિ આવી જેમ કે પૂર આવેલો હતો ત્યારે પણ મહારાજે ઘણા બધા લોકોની મદદ કરેલી હતી અને તે જ સમયગાળા દરમિયાન કોલેરા જ્યારે ફાટી નીકળ્યો ત્યારે ઘણા બધા લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ, એની દવાદારૂ કરવાનું કામ એ પણ મહારાજે એના શિરે ઉપાડેલું હતું અને ઘણા બધા લોકોની મદદ પણ કરી હતી. બરાબર, તો આખો તમે પાઠ વાંચશો તો તમને મજા આવશે. ત્યારબાદ ચોથો સવાલ છે કે મહારાજ લોકોને કઈ કઈ રીતે મદદરૂપ બનતા હતા. તો કે મહારાજ હંમેશા લોકોની મદદરૂપ માટે તત્પર રહેતા હતા. લોકોને તે આર્થિક રીતે તથા કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં પણ મદદ કરતા હતા. બરાબર, ત્યારબાદ આપણે વાત કરી પ્રશ્ન નંબર 4માં, એકમને આધારે રવિશંકર મહારાજ વિશે 7-8 વાક્યો લખો. તો રવિશંકર મહારાજ વિશે તમારે 7-8 વાક્યો લખવાના છે. બરાબર, તો રવિશંકર મહારાજ તેમના કાર્ય પ્રત્યે હંમેશા વફાદાર રહેતા. મહારાજને કોઈપણ કાર્ય નાનું ન લાગતું, તેમજ કોઈપણ કાર્યમાં નાનપ ન અનુભવતા. તેમનું જીવન હંમેશા લોકોની મદદ કરવા માટે સમર્પિત હતું. ગમે તેવી પરિસ્થિતિ હોય, પૂર કે પછી કોલેરા જેવી બીમારી, મહારાજ હંમેશા સૌની આગળ રહેતા હતા. મહારાજનું જીવન સાદું અને સાહજિક હતું. મહારાજ ગાંધીજીના વિચારોથી પ્રેરણા લઈને રાષ્ટ્રની ચળવળમાં પણ જોડાણા હતા.
તો આ રીતના તમે 7-8 વાક્ય છે એ લખી શકો છો. બરાબર, તમારે આના ઉપરાંત પણ 2-3 વાક્યો લખવા તો તમારી બુકમાં તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5ની આપણે વાત કરી કે નીચેના વાક્યોને અનુરૂપ રૂઢિપ્રયોગ કોષમાંથી શોધીને લખો. જો કોષમાં તમને અલગ અલગ રૂઢિપ્રયોગ આપેલા છે, જેમ કે પાછી પાની ન કરવી, પગરણ માંડવા, માથે ઉપાડી લેવું, આત્મા રેડી દેવો, દિલ દ્રવી ઉઠવું, દિલ દઈને, હવે આ જે તમને આપેલા છે ને એના અનુસંધાને તમારે સાચા જવાબ વ્યવસ્થિત જ્યાં જરૂર હોય ત્યાં તમારે લખવાના છે. જેમ કે પ્રથમ આપણે વાત કરી કે હેતવી દરેક કામ પૂરેપૂરી લગનથી કરે, તો એનો આપણે રૂઢિપ્રયોગ જોવા જઈએ તો શું થાય, તો કે દિલ દઈને. બરાબર, દિલ દઈને કામ કરતી. બરાબર, ત્યારબાદ બીજો સવાલ છે કે દિયા ખૂબ ઉત્સાહ અને ધગસથી રંગોળી દોરે, તો એનો જવાબ કઈ રીતના થશે, એમાં આવશે આત્મા રેડી દેવો. કારણ કે ખૂબ ઉત્સાહ અને ધગસથી રંગોળી દોરે તો એના ઉપરથી આપણે વિકલ્પમાં જોશી તો આત્મા રેડી દેવો છે એ વ્યવસ્થિત જવાબ એનો બનશે. ત્યારબાદ ત્રીજો સવાલ છે કે પાર્થે હમણાં જ ચિત્ર દોરવાની શરૂઆત કરી, હમણાં જ ચિત્ર દોરવાની શરૂઆત કરી હોય તો એને શું કહે, તો કે પગરણ માંડવા. ત્યારબાદ ચોથો સવાલ છે, થાકી જવા છતાં મિતાંશ ગિરનાર ચઢવામાં પાછો ન હટ્યો, તો આપણે ઉપર જોશી તો ખ્યાલ આવશે પાછી પાની ન કરવી. બરાબર, એ જવાબ છે એ અહીંયા સાચો બનશે. ત્યારબાદ પાંચમો છે એ તમને ઓપ્શન રૂપે આપી જ દીધો છે કે પ્રિન્સે વિજ્ઞાનનું મોડેલ બનાવવાની જવાબદારી લીધી હતી, એટલે શું થાય, તો કે માથે ઉપાડી લેવું. બરાબર, ત્યારબાદ છઠ્ઠો સવાલ છે કે મિત્ર ન મળતા રાકેશને ખૂબ દુઃખ થયું, તો અહીંયા જવાબ શું આવશે, તો કે દિલ દ્રવી ઉઠું. બરાબર, આ રીતના તમારા બધા રૂઢિપ્રયોગના અર્થ છે વાક્ય સાથે બંધ બેસી જાય છે અને વ્યવસ્થિત તમારું સંપૂર્ણ આનું સોલ્યુશન છે એ પણ થઈ જાય છે. ત્યારબાદ આપણે આગળ વધી પ્રશ્ન નંબર 7માં. આ એકમોમાંથી તમને ગમતા કોઈપણ 5 શબ્દો લખો, આ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. હવે કોઈપણ 5 શબ્દ તો તમે લખી શકશો, જેમ કે રવિશંકર લેખું, ગાંધીજી લેખું, અંતેવાસી લેખું, આઝાદી લેખું અને જેલવાસ લેખું, તમે લખીને કહો. હવે તમારે એની તમારી જે આમાં કસોટી શું છે, તો કે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે. જેમ કે અ પછી આ, ઈ ઈ એવી રીતના પહેલાં સ્વર આવતા હોય પછી વ્યંજન આવતા હોય એ રીતના તમારે ગોઠવવાના રહેશે. તો આ ઉપરના જે 5 છે એના આધારે આપણે ગોઠવશું તો પહેલાં શું આવશે, તો કે અંતેવાસી આવશે, ત્યારબાદ આઝાદી આવશે, ત્યારબાદ ગાંધીજી આવશે, ત્યારબાદ જેલવાસ, અને 5મું જે બાકી રહ્યું છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. હામું જ છે, એક જ વસ્તુ બાકી રહી છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાની છે, એટલે મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી મિત્રો સાંભળતા સાંભળતા સાથે સમજતા પણ હતા. ત્યારબાદ પ્રશ્ન 8ની આપણે વાત કરી કે નીચે ઉદાહરણમાં આપેલ શબ્દો વાંચો અને સમજો અને આવા બીજા શબ્દો પણ લખો. હવે ઉદાહરણ તમને શું આપેલું છે, તો કે ગામડે ગામડે અને અલગ અલગ. તો આવા ઘણા બધા શબ્દો આપણે વારે વારે બોલતા જ હોઈએ છીએ, તો એના આધારે તમારે લખવાના છે. બરાબર, 4-5 ઉદાહરણ મેં આપી દીધા છે, બાકી 2-3 ઉદાહરણ તમારે મને કોમેન્ટ કરીને કહેવાના છે. જેમ કે આવ આવ, ભલે ભલે, રામે રામ, ધીમે ધીમે, લગો લગ, આપોઆપ, મેળે મેળે. બરાબર, આવા શબ્દો છે આપણે ભેગા જોડીમાં બોલતા જ હોઈએ છીએ. હવે આના ઉપરાંત પણ ઘણા બધા શબ્દો એ તમારે મને એમાંથી 1-2 કોમેન્ટ કરવાના છે, બાકી સંપૂર્ણ સોલ્યુશન છે એ તમારું અહીંયા પૂરું થઈ જાય છે. બરાબર, કદમ 4ને પણ આપણે વ્યવસ્થિત સમજતા સમજતા જોઈ લીધું, તમારે વ્યવસ્થિત સમજી લીધું, 2 વાર રિવિઝન કરી લો, ત્યારબાદ તમારી બુકમાં જાતે મેળે બધું યાદ રાખીને લખવાની કોશિશ કરો અને સારા અક્ષરને ટેવ પાડજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરી ભવિષ્યમાં પણ તમને ફાયદો થાય. મિત્રો, કદમ 4નું સોલ્યુશન આપણે જોઈ ગયા, ત્યારબાદ હવે નેક્સ્ટ કદમ 5નું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અને તમે તમારા ધોરણનું પ્લેલિસ્ટ જોઈ લેજો, તેમાંથી તમારા ધોરણના બધા વિડીયોઝ તમને મળી જશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ, એને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાની છે અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેવાનું છે, જેથી કરી એના ધોરણની નોટિફિકેશન તમને સીધી મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ, જય ભારત.